મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું તમે બધા મજામાં જ હશો, બરાબર ને ફ્રેન્ડ્સ? અને આગળના વિડીયોમાં આપણે શું શીખી ગયા, કોઈને યાદ છે? કોઈ કહેશો મને? હા, શું શીખ્યા? વેરી ગુડ. હેન્ડ્સના લેગ્સ, કેટ્સના લેગ્સ એન્ડ ડેઝ ઓફ વીક, બરાબર છે? કે વીકના કેટલા ડેઝ હોય છે, બરાબર? એ પ્રમાણે આપણે કાઉન્ટિંગ કરી અને થોડા સમ્સ કામ કર્યા. આજે આપણે શું શીખવાના છે? ચલો જોઈએ. શું છે? ટેબલ્સનો યુઝ કરી બ્લેન્ક્સ કમ્પ્લીટ કરો. શું કરવાનું છે? ઘડિયાળનો ઉપયોગ કરવાનો છે અને ખાલી જગ્યા પૂરવાની છે, બરાબર? તો જુઓ, અહીંયા ફર્સ્ટમાં શું છે? 20 લખેલા છે. તો વચ્ચેના સ્ક્વેરમાં આપણે 20 લખ્યા છે, બરાબર? હવે કોઈ મને એ કહો, તમને બધાને ટેબલ્સ તો આવડે જ છે, બરાબર? તો કોઈ મને કહેશે 20 કયા ટેબલ્સમાં આવે છે? કોઈને આવડે છે, કોઈને ધ્યાન છે? હા બોલો, 2 ના ટેબલ્સમાં 20 આવશે. વેરી ગુડ. તો 2 ટેન્સના 20, સરસ. હવે 3rd ટેબલમાં, 3rd ટેબલમાં 20 આવશે? નહીં આવશે, બરાબર છે. 4ના, હા તો 4, 5ના 20, બરાબર છે. ત્યારબાદ 5ના ટેબલ્સમાં, હા તો 5, 4ના 20, 6ના ટેબલમાં નહીં આવે, 7ના 9, 8ના નહીં આવશે, 9ના ટેબલમાં આવશે? નહીં આવશે, ઓકે. અને 10ના ટેબલમાં, તો 10, 2, 20, બરાબર છે. તો આ રીતે આપણે ટેબલ્સનો યુઝ કરીને આ બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે. ચલો સેકન્ડ નંબર કેટલા છે અહીંયા? 12. હવે 12 કયા ટેબલ્સમાં આવશે બોલો? હા, 2ના ટેબલ્સમાં 12 આવે. હા તો 2, 6, 12, બરાબર છે. 2, 6, 12 થશે ને. ચલો હવે 3ના ટેબલ્સમાં 12 આવશે, યાદ કરો. હા તો 3, 4, 12, બરાબર છે. 5ના ટેબલમાં 12 આવશે, સોરી 4ના ટેબલ્સમાં 12 આવશે ને, તો 4, 3, 12. હવે 5ના ટેબલ્સમાં 12 આવશે? નહીં. 6ના ટેબલ્સમાં 12 આવશે? હા તો 6, 2, 12. જુઓ, 8, 7, 8, 9 એન્ડ 10ના ટેબલમાં 12 આવશે? નહીં, બરાબર છે. ચલો તો હવે આપણે જોઈશું 3rd નંબર કેટલા લખ્યા છે? 18, બરાબર છે. તો 18 કયા ટેબલ્સમાં આવશે બોલો? કયા ટેબલમાં આવે? હા 2ના. તો શું આવશે? 2, 9, 18, 2, 9, 18, બરાબર છે. હવે 2ના ટેબલ્સ પછી કયા ટેબલ્સમાં આવશે ફ્રેન્ડ્સ બોલો? 3ના ટેબલ્સમાં આવશે. હા તો 3, 6, 18, બરાબર છે. 3, 6, 18 થશે ને, ઓકે. 4ના ટેબલ્સમાં આવશે 18? નહીં. 5ના ટેબલ્સમાં? નહીં. 6ના ટેબલ્સમાં? તો કે હા, 6, 3, 18. તો અહીંયા લખીશું આપણે 6, 3, 18. 7ના ટેબલ્સમાં આવશે 18? કાઉન્ટ કરો, નહીં આવે. 8ના ટેબલ્સમાં? નહીં આવે. તો હવે આવશે 9ના ટેબલ્સમાં, 9, 2, 18, બરાબર છે. 9, 2, 18 ફ્રેન્ડ્સ. તો આ રીતે આપણે ટેબલ્સનો યુઝ કરીને બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે, બરાબર છે. ચલો હવે આપણે આગળ જોઈએ. શું છે? ટેબલ્સ પરથી બ્લેન્ક કમ્પ્લીટ કરવાની છે, બરાબર છે. હવે જુઓ, અહીંયા કેટલા છે? 4, બરાબર. અહીંયા 9, 8, 5 એન્ડ 10. અહીંયા જોઈ શકો છો કેટલા છે? 20, 8, 12, 16 એન્ડ 24. ટીચર અહીંયા કેટલાક નંબર્સ લખ્યા છે, બરાબર છે.
અને સરસ મજાની ડિઝાઇન ડ્રો કરી છે અને અમુક જગ્યા બ્લેન્ક્સ રાખી છે ખાલી રાખી છે બરાબર છે એ આપણે ટેબલ્સ ની મદદથી ટેબલ્સ નો યુઝ કરીને એને કમ્પ્લીટ કરવાની છે ચલો તો જોઈએ કેવી રીતે કરાય છે ચલો આ કેટલા છે 4 તો 4 5 જાય કેટલા થશે ફ્રેન્ડ્સ 20 તો અહીંયા આ બ્લેન્કમાં આપણે લખીશું 20 બરાબર છે 4 5 જાય 20 હવે જો કેટલા છે 4 8 જાય 4 8 જાય કેટલા થશે 32 તો અહીંયા લખીશું 4 8 જાય 32 ચલો એ જ રીતે અહીંયા જુઓ આ કેટલા છે 4 અહીં કેટલા છે 9 4 9 જાય કેટલા થશે 36 તો આ બ્લેન્ક્સ ની અંદર આવશે 36 હવે અહીંયા અહીંયા છે 4 એન્ડ આ છે 10 તો 4 10 જા 40 ચલો હવે કઈ જગ્યા બાકી રહી તો અહીંયા જો અહીંયા બ્લેન્ક્સ છે બરાબર હવે આ છે 4 એન્ડ અહીંયા છે 12 ફ્રેન્ડ્સ અહીંયા આપણે આન્સર આપી દીધો છે અને અહીંયા જગ્યા ખાલી છે આ બ્લેન્ક્સ છે તો તમારે મને કહેવાનું છે કે 4 ના ટેબલ્સ માં 12 ક્યારે આવે આપણને અહીંયા આન્સર આપ્યો છે બરાબર છે તો 4 ના ટેબલ્સ માં 12 ક્યારે આવશે બોલો યસ 4 3 જા 12 તો અહીંયા આવશે 3 ચલો એ જ રીતે અહીંયા પણ 4 છે એન્ડ અહીંયા 28 છે બરાબર તો એ જ રીતે 4 ના ટેબલ્સ માં 28 ક્યારે આવશે ક્યારે આવશે રાઈટ 4 7 જા 28 4 7 28 બરાબર છે ચલો અહીંયા પણ 4 છે અને આપણો આન્સર છે 24 તો 4 ના ટેબલ્સ માં 24 ક્યારે આવશે વિદ્યાર્થી મિત્રો કોઈ કહેશો મને શું છે 4 એન્ડ 24 24 એ આપણો આન્સર છે બરાબર છે તો 4 ના ટેબલ્સ માં 24 ક્યારે આવશે 4 6 જા 24 તો અહીંયા શું આવશે 6 ચલો એ જ રીતે અહીંયા છે 4 એન્ડ અહીંયા છે 60 બરાબર આન્સર છે 60 બરાબર આપણે શોધવાનું છે કે 4 ના ટેબલ્સ માં 16 ક્યારે આવે છે હા 4 4 ના 60 બરાબર તો આ રીતે તમને લોકોને સરસ મજાની પેટર્ન ડ્રો કરી હશે ટેબલ્સ આપ્યા હશે અને બ્લેન્ક્સ હશે એ આપણે કમ્પ્લીટ કરવાની છે ઈઝી છે ને ફ્રેન્ડ્સ બરાબર ટેબલ્સ આવે તો આ પેટર્ન આ ઘડિયા ઘડિયાની મદદથી બ્લેન્ક્સ કમ્પ્લીટ કરતા આવે હવે જુઓ એ જ રીતે નેક્સ્ટ જુઓ શું છે અહીંયા 9 છે બરાબર છે આ 8 9 4 5 3 2 6 એન્ડ 7 અહીંયા તમને નંબર્સ થોડા લખીને આપ્યા છે બરાબર અને બહારની બાજુ પર જુઓ બ્લેન્ક્સ છે હવે આપણે બ્લેન્ક્સ કમ્પ્લીટ કરવાની છે અહીંયા આપણે સેકન્ડ ટેબલ જોવાનો છે 9 નો બરાબર છે 9 નો ટેબલ જોશો ને ચલો તો કેટલા છે 9 5 જા કેટલા થશે 9 5 જા 45 બરાબર ચલો હવે શું છે 9 4 જા કેટલા થાય 9 4 જા કેટલા થશે બોલો હા 36 ચલો હવે 9 9 જા 81 9 8 જા કેટલા થાય બોલો કોઈ કહેશો 9 8 જા કેટલા થશે હા 72 બરાબર છે 9 7 જા 63 9 6 જા 54 9 2 જા 9 2 જા કેટલા થશે 18 એન્ડ લાસ્ટ 9 3 જા કેટલા થાય 27 બરાબર છે ચલો ફરી એક વખત આપણે 9 નો ટેબલ્સ જોઈ જઈએ કે આપણા આન્સર ઓકે છે ચલો જુઓ 9 5 જા 45 9 4 જા 36
तो 6 6 जा 36 तो અહીંયા થશે આપણો મલ્ટીપ્લિકેશન. હવે અહીંયા જો 36 પ્લસ 4 9 અહીંયા શું કરશો ફ્રેન્ડ્સ તમારે શું કરવું પડશે ડિવિઝન એટલે કે ડિવાઇડ બાય બરાબર છે 36 ડિવાઇડ બાય 4 9 એ જ રીતે લાસ્ટ નંબર તમારે એચ ડબલ્યુ કરવાનો છે. આશા રાખું છું કે તમને લોકોને સમજ પડી જ હશે અને તમે હવે ઈઝીલી કરી જ લેશો. બધાને ટેબલ્સ પર આવડે છે બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ફરી પાછા મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે. ત્યાં સુધી બાય.